नमस्कार, હું છું તુરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર. વિસ્તારથી જોઈએ. પહેલા વાત, એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના વિશે. અમદાવાદમાં પેટ્રોલ પંપના કર્મચારીની હત્યા કરી દેવામાં આવી છે. પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. યુવકે કર્મચારીના માથામાં પેટ્રોલની નોઝલ ફટકારી છે. 30મી ઓક્ટોબરના રોજ સમગ્ર ઘટના જે છે તે સામે આવી હતી. અસારવાના પેટ્રોલ પંપની આ ઘટના જે છે તે સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ આજે માથાકૂટ છે તે જોઈ શકાય છે. પેટ્રોલ ભરાવવા બાબતે યુવકે કર્મચારીના માથામાં પેટ્રોલની નોઝલ મારી હોવાની ઘટના જે છે તે સામે આવી હતી. 30મી ઓક્ટોબરના રોજની આ ઘટના છે જેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવી રહ્યા છે. અમદાવાદના અસારવા પેટ્રોલ પંપ પર કર્મચારીની હત્યા કરવામાં આવી હતી તેના સીસીટીવી મળી આવ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ગયા છે. મૌલિક, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ માથાકૂટના જે દ્રશ્યો છે તે કેદ થયા છે. હવે આગળ શું કાર્યવાહી થઈ શકે છે? તોરલ, આપણે જણાવી દઉં કે 30 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે આ જે બનાવ છે તે બનવા પામ્યો હતો, જેમાં તખત ઠાકોર નામનો જે સ્થાનિક જે રહીશ છે તે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા ગયો હતો અને કોઈ કારણોસર ત્યાં જે કર્મચારી છે તેની સાથે માથાકૂટ થઈ હતી અને માથાકૂટમાં ઉગ્ર બોલાચાલી જે થઈ હતી અને તેને લઈ ઉશ્કેર રહેલા જે કર્મચારી હતી તેની પેટ્રોલની જે નોઝલ હોય તે નોઝલ યુવકના માથા ઉપર એકાએક 10-12 ઘા જે ઝીકત્યા હતા અને તેને ત્યારબાદ માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો. અને ગઈકાલે જયારે આ જે યુવક છે તખત ઠાકોર મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો જે છે તે ઉમેર્યો છે અને આરોપી જે પેટ્રોલ માલિકના જે કર્મચારી છે તેની ધરપકડ કરવા માટેની અત્યારે હાલ કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી કઈ દિશામાં મૌલિક આગળ ચાલી રહી છે? અત્યારે હાલ જે પોલીસ જે કર્મચારી છે તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલ ભરાવવા બાબતે આ જે તકરાર થઈ હતી અને તેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો, એટલે હવે પોલીસ જે કર્મચારી છે તે બાબતે પૂછપરછ કરશે કે ખરેખર તકરાર કઈ બાબતને લઈ થઈ હતી અને આજે આટલે ઉગ્ર બોલાચાલી થયા બાદ તેને શા માટે આ યુવકને ગંભીર રીતે માર મારવામાં આવ્યો અને ખરેખર મોત પાછળનું કારણ શું છે તે જાણવાની દિશામાં અત્યારે હાલ મૌલિક આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે આ સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી છે તે જે તેજ કરી છે.